સ્વાગત છે સેન્ડ મેઇલ ફ્રોમ નોટ સેટ ઇન php.ini એરર ને કેવી રીતે ઠીક કરવું આપણે નિર્ધારિત કર્યું નથી કે ઈમેલ કોના તરફથી છે ઈમેલ મોકલવા માટે આ કરવાની જરૂર છે અહીં ફ્રોમ પેરામીટર જેવું કંઈક ન વાપરીશું વિશિષ્ટ હેડરો મોકલવાની જરૂર છે તો અહીં એક હેડર વેરીએબલ બનાવીશું જે me@me.com સમાન નથી આપણે સ્ટાન્ડર્ડાઇઝ્ડ મેઇલ હેડર સાથે કામ કરવાની જરૂર છે જે ફ્રોમ છે અને એક કોલન ન કે અર્ધ કોલન અને પછી ઉદાહરણ તરીકે PHP એકેડેમી લખીશું અથવા તમે admin@php એકેડેમી જેવું કંઈક લખી .com ઉમેરી શકો છો જો તમે ઈચ્છો મારી પાસે વાસ્તવમાં તે ડોમેન નેમ નથી પણ તેને એ જ રીતે રહેવા દેશું તો from admin@phpacademy.com મેઇલમાં બીજું એક પેરામીટર ઉમેરવાની જરૂર છે જે હેડર્સ છે અને હવે અહીં આવી એલેક્સ ટાઈપ કરીશું અને અહીં this is a test send me this પર ક્લિક કરો અને બીજી એક એરર મળે છે હવે હું વાસ્તવમાં મારા કમ્પ્યુટર પર મેઇલ સર્વર રન કરી રહી નથી જો તમે તમારા કમ્પ્યુટર પર મેઇલ સર્વર રન કરવા નથી ઈચ્છતા તો મેઇલ ફ્રી મેઇલ સર્વર માટે Google ઉપર શોધો અને તે કમ્પ્યુટર પર મેઇલ સર્વર સંસ્થાપિત કરશે જેવું કે હમણાં એક લોકલ હોસ્ટ પર રન કરી રહ્યા છે અને તમારી પાસે લોકલ હોસ્ટ અંદર રન થતું SMTP મેઇલ સર્વર હશે હવે જો કે મારી પાસે મેઇલ સર્વર નથી હું યુનિવર્સિટીની ઈમેલ સિસ્ટમ વાપરીશ જે યુનિવર્સિટીના ઈમેલનું DNS અથવા ડોમેન નેમ સર્વર છે આ રીતે ઈમેલ યુનિવર્સિટી દ્વારા મોકલવામાં આવે છે જો તમે કોઈ ચોક્કસ DNS સર્વર વિશે જાણો છો જો તમારી પાસે ડોમેન નેમ પહેલાથી જ છે જો તમારી પાસે વેબસાઇટ છે તો તમે આ જાણશો અથવા ઓછામાં ઓછું તે શોધવા માટે સમર્થ થશો તે મારફતે ઈમેલ મોકલવામાં સમર્થ થશો હું જાણું છું કે યુનિવર્સિટી ઈમેલ DNS સર્વર mailhost.chef.ac.uk છે કારણ કે હું શેફફિલ્ડ યુનિવર્સિટીમાં છું તો આ php.ini માં સમાવેશ કરવાની જરૂર છે અને આ કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે અહીં આવી વેરીએબલોને સુયોજિત કરવું php.ini માં SMTP સુયોજિત કરવાની જરૂર છે અને php.ini ફાઇલને ખોલવાને બદલે હું ફક્ત ini set ફંક્શનનો ઉપયોગ કરીશ અને વેરીએબલ નામ smtp છે તો php.ini ફાઇલ અંદર આ લાઇન એડિટ કરીશું અને વેલ્યુ રૂપે હું ત્યાં મેઇલ હોસ્ટ ટાઇપ કરીશ અહીં ફક્ત echo get ini લખીશું જે એક વિશિષ્ટ વેલ્યુ મેળવે છે આગળ હું smtp લખીશ અને આ અહીં સ્ક્રિપ્ટને કિલ કરી શકે છે તો આપણે જોઈ શકીએ આ કેવી રીતે કાર્ય કરે છે તો જો હું એલેક્સ લખું અને ત્યારબાદ ટેસ્ટ અને સેન્ડ મી ધીસ ઉપર ક્લિક કરું છું માફ કરો મેં આ ખોટું ટાઈપ કર્યું છે આ ini get છે અને રિફ્રેશ કરીએ મૂળભૂત રીતે mailhost.chef.ac.uk માટે ini ફાઇલમાં smtp સુયોજિત કરી રહ્યા છીએ અને ત્યારબાદ તેની વેલ્યુ એકો કરીશું તો આ કહે છે કે આ mailhost.chef.ac.uk ના રૂપમાં સુયોજિત થયું છે માની લો કે આ મેઇલ હોસ્ટ સર્વર કે DNS સર્વર કામ કરે છે ત્યારબાદ બાકીનો કોડ કામ કરશે મેઇલ મોકલ્યા બાદ હું આ પેજને કિલ કરીશ ના હું હમણાં જ આ પેજને કિલ કરીશ પાછા લખીએ એલેક્સ અને ધીસ ઇઝ અ ટેસ્ટ તપાસો કે બધું બરાબર છે આપણને ટુ સબ્જેક્ટ ફ્રોમ admin@phpacademy.com કહેવાતું હેડર્સ મળ્યું છે અને અહીં બોડી છે અને મેઇલ ફંક્શનને એક્ઝિક્યુટ કરી રહ્યા છીએ તો જ્યારે હું સેન્ડ મી ધીસ ઉપર ક્લિક કરીશ કંઈ થતું નથી કોઈ એરરો મળી નથી તો માની શકીએ કે બધું કાર્ય કરે છે
જો હું હોટમેલ અથવા મારા ઈમેલમાં આવું છું અને ઇનબોક્સ પર ક્લિક કરું છું તમે જોઈ શકો છો કે admin@phpacademy.com તરફથી એક મેલ મળ્યો છે જો તે ઉપર ક્લિક કરીશું આપણી પાસે સબ્જેક્ટ લાઇન તરીકે ઈમેલ ફ્રોમ PHP એકેડેમી છે જે અહીં સુયોજિત કર્યું હતું અને ઈમેલ એડ્રેસ છે જેને મેં ફ્રોમ માં સ્પષ્ટ કર્યું હતું તમે તેને ફ્રોમ એલેક્સ અથવા ફ્રોમ PHP એકેડેમી સાથે મૂકી શકો છો અને ત્યારબાદ This is an email from Alex છે જે અહીં ફોર્મ ની અંદર આપેલું નામ છે અને ત્યારબાદ બે લાઇન બ્રેક છે જે 1 અને 2 છે અને This is a test આ એક ટેક્સ્ટ છે જેને મેં ત્યાં રાખ્યું છે તો મારી યુનિવર્સિટીના DNS મેલ સર્વરના ઉપયોગ વડે આ એક મેલ ફંક્શન છે તમારું INSP એક DNS મેલ સર્વર રહેશે અને ઓથેન્ટિકેશન ની જરૂર પડી શકે છે જેના પર જલ્દીથી જ હું ટ્યુટોરિયલ સમાપ્ત કરીશ તેથી જો આ તમારા માટે કામ નથી કરતું તો આ ટ્યુટોરિયલ ને જુઓ અથવા મને ઈમેલ અથવા YouTube મારફતે સંપર્ક કરો આશા રાખું છું કે આ ઉપયોગી રહ્યું કૃપા કરી સબસ્ક્રાઇબ કરો જો તમે નથી કર્યું આઈઆઈટી બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું જોડાવા બદલ આભાર